સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ તબીબી પરીક્ષણ છાપી લોકેશનની 108 એમ્બ્યુલન્સ વાળની રાતોરાત ઉઠાંતરી થઈ જતા આરોગ્ય અને પોલીસ તંત્રમાં મચી દોડધામ. જોકે ચોરાયેલ એમ્બ્યુલન્સ વાન થરાદના જેતડા નજીકથી બિનવારસી હાલતમાં મળી આવતા હાશકારો. સ્વચ્છતા જાળવણીમાં એવોર્ડ મેળવનાર ડીસા નગરપાલિકાની બેદરકારીના પગલે ભોપાનગર હાઈવે પર ઉભરાતી ઘટના લીધે રોડ પર પડેલો ખાડો જોખમી બનવાની દહેશત. પાલિકાની લાલિયાવાડી સામે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો લાલઘૂમ. ડીસાની જોગકૃપા સોસાયટીમાં નવો મોબાઈલ ટાવર ઊભો કરવા સામે સ્થાનિક રહીશોનો આકરો વિરોધ. માનવ જીવન માટે ઘાતકી બનતા રેડિયેશનથી બચવા જોગકૃપા સોસાયટીના રહીશો ટાવરના મામલે લડી લેવાના મૂડમાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠામાં ફરી ઠંડીનું જોર વધી જતા ઋતુજન્ય બીમારીઓના કેસ ચિંતાજનક હદે વધી ગયા છે. ત્યારે લાખણી તાલુકાના આગથળા ગામે શંકાસ્પદ સ્વાઈન ફ્લૂની બીમારીથી 50 વર્ષીય આધેડ વ્યક્તિનું મોત નિપજતા આખા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આગથળા ગામના 50 વર્ષીય રમેશજી ઠાકોર થોડા દિવસો પૂર્વે અચાનક જ બીમારીમાં પટકાતા તેમને પાલનપુર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં તબીબી પરીક્ષણ દરમિયાન તેઓને સ્વાઈન ફ્લૂની અસર જણાતા ત્વરિત સારવાર શરૂ કરી દેવાઈ હતી. જો કે સારવાર દરમિયાન રમેશજી ઠાકોરનું મોત નિપજતા મૃતકના પરિવારજનોને પણ લાખણીની રેફરલ હોસ્પિટલમાં ખસેડી તબીબી પરીક્ષણ કરાયું હતું. આગથળાના અસરગ્રસ્ત ઠાકોર પરિવારના 25 વધુ સભ્યોને લાખણી ખાતે સારવાર માટે લવાયા હતા. આગથળા ગામના રમેશજી ઠાકોરનું સ્વાઈન ફ્લૂથી મોત નિપજતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે અને સતર્કતાના ભાગરૂપે અન્ય લોકોનું પણ તબીબી પરીક્ષણ કરી આગોતરી સારવાર શરૂ કરી દેવાઈ છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના મેગાળ ગામના પાટિયા પાસે બોલેરો પિકઅપ ડાલુ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલકનું કરુણ મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં કાર ચાલક અયુબભાઈ મેમણનું મોત નિપજ્યું હોવાનું 108 ટીમે જણાવ્યું હતું. આ ઘટનાથી અરેરાટી મચી ગઈ છે. બનાસકાંઠાની આગથળા પોલીસે લાખણી વાસણા ગામ નજીકથી દારૂ ભરેલી ગાડીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરીને નીકળેલી બોલેરો જીપ લાખણી થઈ વાતમ ગામે જનાર હોવાની બાતમી મળતા આગથળા પોલીસે શનિવારે લાખણી અને વાતમ વચ્ચે આવેલા વાસણા ગામે વોચ ગોઠવી હતી, જે દરમિયાન લાખણી તરફથી આવેલી બાતમીવાળી બોલેરો જીપમાં બેઠેલા શખ્સો પોલીસની નાકાબંધી જોઈ ગાડી મૂકી નાસી ગયા હતા. બાદમાં પોલીસે આ ગાડીની તલાશી લેતા તેમાંથી 86,400 રૂપિયાની કિંમતનું 216 બોટલ દારૂ મળી આવતા પોલીસે ગાડી સહિત કુલ 4,36,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે ધોરણસરનો ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ધનપુરા ખાતે પણ ગત શનિવારે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી વાહન ચાલકોને અકસ્માત નિવારવા સંદર્ભે ઉપયોગી માર્ગદર્શન અપાયું હતું. નાયરા એનર્જી કંપનીના ઉપક્રમે શનિવારે ધનપુરાના શિવલહેરી પેટ્રોલ પંપ ખાતે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત વાહન ચાલકો માટે યોજાયેલા માર્ગદર્શન સેમિનારમાં નાયરા એનર્જીના અમદાવાદ ડિવિઝનના DDM સલીલ શર્મા સહિત અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી હાઈવે પર વાહન ચલાવવાના નિયમો અંગે વાહન ચાલકોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડી અકસ્માતો નિવારવા માટે વાહન ચલાવતી વખતે પૂરતી સાવધાની રાખવા પણ અપીલ કરી હતી. આ પ્રસંગે SR કંપનીના બનાસકાંઠાના સેલ્સ ઓફિસર સૌરભ સિન્હા તેમજ ધનપુરા સ્થિત શિવલહેરી પેટ્રોલિયમના સંચાલક ભાસ્કરભાઈ ભરથિયાએ પણ ઉપસ્થિત રહી વાહન ચાલકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
नायरा एनर्जी और साथ में शिवलहरी पेट्रोलियम की एक मुहिम है जिसके अंतर्गत हम लोग जो ड्राइवर हैं जो रोड पर दिन रात चलते हैं उनको सड़क के नियमों और कानून के बारे में उसके बारे में इन्फॉर्मेशन दे रहे हैं ताकि उन लोग आने वाली दुर्घटनाओं से बच सके। इसके लिए हमने उनको साइनेजेस वगैरह समझाए हैं, ये साइनेजेस जो रोड पर अवेलेबल होते हैं ताकि उन लोग रोड पर चलते टाइम इन चीज़ों का ध्यान रख सकें, आने वाली रोड कंडीशन कैसी है, किस चीज़ का पालन करना है, कैसे चलना है और कब कहाँ पे हम लोग रुक सकते हैं, किस तरह की सुविधाएं रोड पर अवेलेबल है वो भी हमने दिखाई है, इसके बारे में उनको पूरी जानकारी दी गई है। साथ में उनको समझाया गया है कि सड़क पर चलते समय आपको क्या क्या सावधानियां लेनी है, जैसे कि अगर आपको कभी भी थकावट या बेचैनी महसूस हो रही है या आपको गाड़ी चलाने में फिटनेस नहीं लग रही है तो आप हर 3-4 घंटे में आराम ले सकते हैं। इसके अलावा किसी भी तरह के नशे की हालत में आपको गाड़ी नहीं चलानी चाहिए। इस तरह की जो हमने बेसिक चीज़ें उन लोग को समझाई है ताकि सड़क पर होने वाली दुर्घटनाओं को कम किया जा सके, साथ ही हम लोग साथ में चलने वाले और लोगों की सुरक्षा को भी संभाल सके। धन्यवाद। नाम अपना? मेरा नाम सलील शर्मा है, मैं नायरा एनर्जी में काम कर रहा हूँ और ये हमारे डीलर हैं भास्कर भाई शिवलहरी पेट्रोलियम से, ये मेरे कलीग हैं सौरभ सिन्हा। थैंक यू। समय છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। છાપી લોકેશનની 108 ની એમ્બ્યુલન્સ વાની રાતોરાત ઉઠાંતરી થઈ જતા આરોગ્ય અને પોલીસ તંત્રમાં મચી દોડધામ। જો કે ચોરાયેલ એમ્બ્યુલન્સ વાન થરાદના જેતડા નજીકથી બિનવારસી હાલતમાં મળી આવતા હાસકારો। સ્વચ્છતા જાળવણીમાં એવોર્ડ મેળવનાર ડીસા નગરપાલિકાની બેદરકારીના પગલે પોપાનગર હાઈવે પર ઉભરાતી ઘટના લીધે રોડ પર પડેલો ખાડો જોખમી બનવાની દહેશત। પાલિકાની લાલિયાવાડી સામે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો લાલઘૂમ। ડીસાની જોગકૃપા સોસાયટીમાં નવો મોબાઈલ ટાવર ઉભો કરવા સામે સ્થાનિક રહીશોનો આકરો વિરોધ। માનવ જીવન માટે ઘાતકી બનતા રેડિયેશનથી બચવા જોગકૃપા સોસાયટીના રહીશો ટાવરના મામલે લડી લેવાના મૂડમાં। તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ। हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन। ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज। फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फीट। નમસ્તે શૈલેષ ભાઈ। આવો આવો જિગ્નેશ ભાઈ। અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો। એ હા દાદાજી। અરે અમે તળેલું તો ખાતા જ નથી। આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે। એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી। કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ। હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં। સી માર્ટ, સી માર્ટ, સી માર્ટ।
લેડીઝ માટે બ્રાન્ડેડ ટોપ લેગીઝ કુર્તા બ્રાન્ડેડ છે જીન્સ અને ટી-શર્ટ સી માટમાં જેન્ટ્સ ના છે જીન્સ અને ટ્રાઉઝર્સ ની દુનિયા હવે બદલીએ ફેશન ની દિશા અને ચાલો સી માર્ટ દિશા અમારી સ્પેશિયલ ઓફર ફક્ત રૂપિયા 999 માં 4 શર્ટ્સ અને 999 રૂપિયા માં 3 જીન્સ જેન્ટ્સ લેડીઝ તથા ચિલ્ડ્રન વેર માં અદ્ભુત વેરાયટીઝ વિઝિટ નાવ સી માર્ટ ફુવારા સર્કલ ની બાજુમાં બનાસ બેંક ની સામે અપર ગ્રાઉન્ડ સિટી શોપિંગ સેન્ટર ડીસા મોબાઈલ 9913916965 અને 9724010356 વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠાના અમીરગઢ નજીક પોલીસની આંખોમાં સ્પ્રે મારી પોલીસની જ ગાડીની લૂંટ કરાયા બાદ ગઈ રાત્રે છાપી લોકેશનની 108 એમ્બ્યુલન્સ વાનને ચોરી કરવાનો પણ પ્રયાસ થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે બે દિવસમાં જ પોલીસ માટે બે પડકારરૂપ ઘટનાઓ બનતા હવે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે બનાસકાંઠામાં તસ્કરો બેફામ બની ગયા છે અને આજે 108 એમ્બ્યુલન્સ વાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરવાનો પ્રયાસ કર્યો હતો પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલા છાપી લોકેશનની 108 એમ્બ્યુલન્સ વાન્સ મૂકી તેના ઈવીએમ વિક્રમ પરમાર અને પાયલોટ ગોવિંદ પરમાર સૂતા હતા તે દરમિયાન રાત્રિના 2 વાગ્યા અને 11 મિનિટે અજાણ્યા શખ્સો 108 એમ્બ્યુલન્સના કંડક્ટર સાઈડનો દરવાજો ખોલી વાન ચાલુ કરી તેની ઉઠાંતરી કરી ગયા હતા જો કે આ તસ્કરો ટેકનિકલ બાબતમાં પણ જાણકાર હોવાથી વાનની જીપીએસ સિસ્ટમનો કેબલ પણ કાપી નાખ્યો હતો ત્યારે આ બનાવની જાણ થતાં છાપી પોલીસ અને 108 એમ્બ્યુલન્સના સંચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સીસીટીવી અને જીપીએસ લોકેશનના આધારે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન આ તસ્કરો થરાદના જેતરા પાસે એમ્બ્યુલન્સ મૂકી ફરાર થઈ ગયા હતા જ્યારે વહેલી સવારે રોડ પરથી પસાર થતા લોકોએ બિનવારસી હાલતમાં પડેલી 108 એમ્બ્યુલન્સની જાણકારી આપતા પોલીસ અને એમ્બ્યુલન્સ વાનના સંચાલકો અહીં આવ્યા પહોંચ્યા હતા જ્યારે પોલીસે એમ્બ્યુલન્સ વાનનો કબજો મેળવી અજાણ્યા તસ્કરોની તપાસ હાથ ધરી છે આ છાપીથી 108થી ચોરાઈ અને જદરા મુકામે સવારે વહેલી જે શાકભાજીવાળા ભાઈઓએ જાણ કરી ગોમવાળાએ કે 108 અહીં કોઈ મૂકી ગયો છે અને એ પછી કોઈ વસ્તી જાણ કરી પોલીસને અને પોલીસે આવી અને તપાસ કરી અને ગાડી અહીંથી લઈ જવાના છે હજી ગાડી અહીં જ પડી છે યાત્રા મુકામ બસ ત્યાં મૂકી જતા રહ્યા છે ના કોઈ જાણવા મળ્યું નહીં પોલીસ આવી ગઈ ગામવાળા બધાએ જાણ કરી પોલીસને પોલીસ જાણ કરી ભૂરાભાઈ ઠાકોર ઠાકોર સેના પ્રમુખ થયા ડીસા શહેરમાં વર્ષોથી કાર્યરત અને વિનામૂલ્યે બાળકોને ક્રિકેટ અને ટેબલ ટેનિસનું પ્રશિક્ષણ આપતી ડીસાની સાઈબાબા ક્લબ દ્વારા આજે ડીસા શહેરની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું આ ટુર્નામેન્ટમાં 14 વર્ષથી નાની વયના વિદ્યાર્થી બહેનોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ડીસા સાઈબાબા ક્લબના રણજીતભાઈ ઘેરવ ડીસાના આગેવાન રાકેશભાઈ શાહ મોન્ટેસ્વરી સ્કૂલના ધાન્યા મોહન સહિત સ્પર્ધક વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઓકે આપણા ડીસા શહેરની અંદર અત્યારે સાઈબાબા સ્પોર્ટ્સ ક્લબની અંદર અંડર 14ના વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ફી લીધા સિવાય આ ટુર્નામેન્ટ યોજી છે એનો આશય એક જ છે કે ડીસાની અંદર ટેબલ ટેનિસની અંદર છોકરાઓ આગળ વધે અને ડીસા શહેરનું નામ રોશન કરે અને હું ડીસાવાસીઓને અપીલ કરું છું કે એમના બાળકોને પણ અત્યારે મોકલે કોઈ પણ જાતની ફી લેવામાં નહીં આવે અને એમને ફ્રી વગર ટ્રેનિંગ આપવામાં આવશે ડીસાથી પાટણ જતા હાઈવે પર ભોપાનગર વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી જાહેર માર્ગ પર મોટો ખાડો પડ્યો છે આ ખાડો ડીસા નગરપાલિકાની કામગીરીની બેદરકારીના લીધે પડ્યો હોય સ્થાનિક રહીશો રાહદારીઓ અને વાહન ચાલકો ભારે પરેશાની વેઠી રહ્યા છે ડીસા શહેરથી પાટણ તરફ જતા માર્ગ પર ભરેલું આ પાણી જોઈને તમને લાગશે કે આ ચોમાસામાં થયેલા વરસાદના લીધે ભરાયેલું છે તો તમે ખોટા છો આ પાણી અહીં ભરાયું છે અહીંથી પસાર થતી ગટરો ઉભરાઈ જવાના લીધે અને આ મંજર છેલ્લા 1 વર્ષથી જોવા મળી રહ્યો છે એક તરફ ડીસા નગરપાલિકા સફાઈમાં 3 સ્ટાર મેળવ્યો હોવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ ડીસા શહેરમાં આવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે આ ખાડાના લીધે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે
અખાડો છેલ્લા એક વર્ષથી આ જ પરિસ્થિતિમાં હોવા છતાં પાલિકા દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી સ્થાનિક લોકોમાં પણ પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. ડીસા શહેરમાં આવેલા આ વિસ્તારમાં જાહેર માર્ગ પર પડેલો આ ખાડો નગરપાલિકાની નિષ્ક્રિયતાની ચાડી ભરી રહ્યો છે. ત્યારે ડીસા નગરપાલિકા હજુ પણ આ ખાડાના સમારકામ કરાવવામાં કેટલો સમય લે છે તે જોવું રહ્યું. આ ખાડો પડેલો છે બરોબર, કેટલા ટાઈમથી 12 મહિનાથી એક ધારો ખાડો પડેલો છે. કોઈ નગરપાલિકાવાળા આવતા નહીં, કોઈ કશું સાફ કરતા નહીં, કોઈ બૂરતું નહીં. કેટલા ટાઈમથી અમે કેટલી રાડો કરીને થાકીએ છીએ, પણ કોઈ આવતું નહીં, કોઈ કરતું નહીં કશું. ખાડો કેટલા ટાઈમથી પડેલો છે આ રે, આ કેટલું પાણી ગટર ઉભરી ભરીને બધું પાણી અહીંયા ભરાય છે, એક્સિડન્ટો થાય છે બહુ, તો ભાઈ માણસો પડે છે બી, ખૂબ માણસો પડે અહીંયા. તો પણ મારનો પહેલા જ ભાઈ બોલો કાકા શું છે? આ 12 મહિનાથી ખાડા પડેલા છે, ખાડા તો કોઈ રસ્તો નો કોઈ નિકાલ કરતા નથી, ગટર ભરાઈ લીધી છે અને વસ્તી ને એક્સિડન્ટ થાય છે, કોઈ બાબા આપણા કોઈ ગાડા સાડે ખાડા પડે છે, વસ્તી પડે છે કેટલી, અને એનો કોઈ રસ્તો કોઈ નામ કરતા નથી. સોમા જિલ્લા એ અમારી ફરી સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. ડીસાની જોગ કૃપા સોસાયટીમાં નવો મોબાઈલ ટાવર ઉભો કરવા સામે સ્થાનિક રહીશોનો આકરો વિરોધ. માનવ જીવન માટે ઘાતકી બનતા રેડિયેશનથી બચવા જોગ કૃપા સોસાયટીના રહીશો ટાવરના મામલે લડી લેવાના મૂડમાં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805-57303. પલ્સ કલેક્શન લઈને આવ્યું છે સાડી, પાનેતર, ચણિયા ચોલી, લગ્ન સરાની સાડીઓ અને બાંધણીનો તદ્દન નવો જ સ્ટોક. પલ્સ કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. એન્જલ સ્કૂલ, ડીસા. નર્સરીથી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ, હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ, સ્કેટિંગ, આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમતગમતની સુવિધાઓ, ડાન્સ, મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન્સ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ. સ્થળ એન્જલ સ્કૂલ, મા લક્ષ્મી પાર્ક, પાટણ હાઈવે, ડીસા. એડમિશન ઓપન 15/2/2019 સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2827-222-221, મોબાઈલ નંબર 9942-94-22. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં.
બનાસકાંઠાના વાવ ખાતે આજે 42 ગામ શ્રીમાળી બ્રહ્મ સમાજનો સમૂહ લગ્ન સમારોહ ખૂબ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. વાવ ખાતે યોજાયેલા આ સમૂહ લગ્ન સમારોહમાં 13 દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ સમૂહ લગ્નમાં સમાજના અગ્રણીઓ તેમજ આમંત્રિતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવદંપતીઓને સુખી લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી હતી. ડીસા તાલુકાના રસાણા ગામે ચેહર માતાનું ચમત્કારી મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપનાને 10 વર્ષ પૂર્ણ થતા ગામ લોકોએ કેક કાપી તેમજ ચેહર માતાનો હવન યોજી આ મંદિરની પ્રતિષ્ઠાની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. ડીસા તાલુકાના રસાણા ગામે 10 વર્ષ જૂનું ચેહર માતાનું ચમત્કારિક મંદિર આવેલું છે, જ્યાં ચેહર માતાના ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. આ મંદિર ચમત્કારિક મનાતું હોવાથી અહીં માનવામાં આવેલી બાધાઓ પૂર્ણ કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં આ મંદિરે આવતા હોય છે. ત્યારે આજે આ મંદિરની સ્થાપનાને 10 વર્ષ પૂર્ણ થતા ગામના લોકોએ ચેહર માતાના મંદિરને શણગારી વાતે ગાતે પ્રતિષ્ઠા વર્ષગાંઠની ઉજવણી કરી હતી. ગામના લોકોએ ભેગા મળી ચેહર માતાના મંદિરમાં કેક કાપી તેમજ હવનમાં આહુતિ આપી ઉજવણી કરી હતી. આ પ્રસંગે આજુબાજુના તેમજ રસાણા ગામના ભાવિકોએ મોટી સંખ્યામાં ચેહર માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અત્રે ઉપસ્થિત ડીસા તાલુકામાં આવેલું રસાણા ગામ આશરે ડીસા સિટીથી 8 કિલોમીટર દૂર આવેલું ચિહર ગામ છે. આજથી છેલ્લા 10 વર્ષ પહેલાં ચિહરવાની પ્રાણ પ્રતિષ્ઠા ત્યાં થયેલી છે. પરંપરાગત દર વર્ષે એટલે કે માસ સુદ પોચમના દિવસે ચિહર માતાના મંદિરે ચિહર ધામમાં ચિહરમાનો બર્થડે વસંત પંચમીના દિવસે યોજવાય છે. અવારનવાર ડીસા તાલુકાના તેમજ કેટલાય ગામોથી ભક્ત મંડળ ત્યાં આવે છે. માતાજીની શ્રદ્ધાપૂર્વક માનતા માને છે, તેની શ્રદ્ધા રાખે છે અને તેમની ભક્તોની ચહેરમાં દરેક જણની મનોકામના સંપૂર્ણ પૂર્ણ કરે છે. એ જ રીતે આ વર્ષે પણ સંવત 2075ના મહાસુદ પોચમ અને રવિવારના દિવસે મા ચહેર માતાના મંદિરે ચહેર માતાના સાનિધ્યમાં ચેહરનો યજ્ઞ તેમજ બર્થડે નિમિત્તેનું આયોજન કરવામાં આવ્યું છે. મા ચેહર દરેકની મનોકામના પૂર્ણ કરે તેવી મા ચેહર પાસે પ્રાર્થના. બોલો ચેહર મા. તમારું નામ? મારું નામ ભરતભાઈ જોશી. લાખણી તાલુકાના કોટડા ગામે ચામુંડા માતા તેમજ શીતળા માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. લાખણી તાલુકાના કોટડા ગામે નિર્માણ પામેલા ચામુંડા માતા તેમજ શીતળા માતાના મંદિરોમાં દેવીઓની મૂર્તિઓની આજે વિધિવત રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. હિન્દુ વિધિ વિધાન તેમજ હોમ હવન કરી ગામ લોકોની વિશાળ હાજરીમાં તેમજ આજુબાજુના સંતો મહંતોના પાવન સાનિધ્યમાં ઉજવાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આજુબાજુના ભાવિકોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો. ગામના આગેવાનો તેમજ યુવાનોએ આ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આજ રોજ કોટડા મુકામે ચામુંડા માતાની અને શીતળા માતાની પ્રાણ પ્રતિષ્ઠા હોય. આજુબાજુના ગામ લોકો પ્રતિષ્ઠામાં ભાગ લીધો અને ગામ લોકોએ સુખ શાંતિથી પ્રતિષ્ઠામાં ભાગ લઈ માતાજીની ભવ્ય પ્રતિષ્ઠાનું આજે આયોજન થઈ રહ્યું છે. એ મુકામે આજે હું સર્વે ભાઈ બહેનોને આવકારું છું અને માતાજી બધાને શુભકામનાઓથી ગામમાં સુખ શાંતિ રહે એવી અમારી સૌની અપેક્ષાઓ. આજ રોજ 8, 9 અને 10 3 દિવસ કુટડા ગામે માતાજીની ચામુંડા માની અને શીતળામાં વડલાવાળાની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાઈ આજે 3જો દિવસ છે અને આજે મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે. ઝોપા ચૂંદડી રાખેલી છે આખું ગામ અને તમામ સમાજ બધું એક રસોડે જમશે. બહારથી આવેલા મહેમાનો તમામ એક રસોડે જમશે અને માતાજી બધાના ઉપર અમરદ્રષ્ટિ વરસાવે એવી શુભકામના. ડીસા શહેરની જોગકૃપા સોસાયટીના રહીશોએ આ વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. મોબાઈલ ટાવરથી નીકળતા રેડિયેશન માનવીના આરોગ્ય માટે ખતરારૂપ હોય સ્થાનિક રહીશો આ ટાવરનો વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં જ મોબાઈલમાંથી નીકળતા ખતરનાક રેડિયેશનથી કેટલું સજીવ સૃષ્ટિને નુકસાન થાય છે તેના પર બોલિવૂડમાં 2.0 નામની ફિલ્મ બની ચૂકી છે. ત્યારે હવે મોબાઈલ ટાવરને લઈ ડીસામાં પણ રહેણાંક વિસ્તારના લોકોએ વિરોધ નોંધાવવાનો શરૂ કર્યો છે.
ડીસા શહેરમાં આવેલી જોગકૃપા સોસાયટીના રહીશો દ્વારા આ વિસ્તારમાં બની રહેલા ટાવરના બાંધકામનો જબરજસ્ત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ વિસ્તારના રહીશોની માંગ છે કે આ વિસ્તાર રહેણાંક વિસ્તાર છે અને અહીં મોબાઈલ ટાવર બાંધવામાં ન આવે, કારણ કે મોબાઈલ ટાવરના લીધે સ્વાસ્થ્ય માટે હાનિકારક રેડિયેશન નીકળતું હોવાના લીધે રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર બાંધવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે જે જગ્યા પર મોબાઈલ ટાવર બાંધવાની કામગીરી ચાલી રહી છે તે જગ્યા રહેણાંકની જગ્યા છે અને હેતુ ફેર કર્યા વગર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવે છે કે રહેણાંક વિસ્તારમાં જો મોબાઈલ ટાવર બાંધવામાં આવી રહ્યો છે તે જગ્યા પણ રહેણાંક વિસ્તારની હોવા છતાં અહીં કોઈ પણ બાંધકામની મંજૂરી લેવામાં આવી નથી. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા હવે જો આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમારી જોગકૃપા સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં આ ટાવર ઊભું કરવામાં આવશે તો અમને નુકસાન થાય એ માટે આ ટાવર ઊભું થવું જોવો નહીં, એટલા માટે અમે આ બધો ભેગા થયા છે. તો આ ગમે તે થાય પણ આ થવું જોવો નહીં. ટાવર પણ બનાવી રહ્યું છે ટાવર આ ભાઈ જે મોદીભાઈ છે, સુમિત કુમાર મોદી, તો અહીંયા રહેઠાણ વિસ્તારમાં તો ના જ બનવું જોઈએ ને. સોસાયટીના પ્લોટ માટે હોય જગ્યા ઊભી હોય તો વખાણ રહેઠાણ વિસ્તારમાં થોડું અહીંયા બનાવવાનું હોય ટાવરનું. શું નામ તમારું? જોશનાબેન ચૌધરી. આ અમારી જોગકૃપા સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં ટાવર ઊભું કરવામાં આવે છે તો આ ટાવર ઊભું ના થાય એ મામલે અમે બધા ભેગા થયા છીએ, કારણ કે જો ટાવર ઊભું થાય તો નાના બાળકોને લોકોને બહુ નુકસાન થાય તેના રેડિયેશનથી, એટલે આ ટાવર ગમે તે રીતે રોકવું જ જોઈએ. આ ટાવરના મામલે અમે બધા ભેગા થયા છીએ. કૃપાલીબેન વણકર. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં ઠંડીના કહેર વચ્ચે સ્વાઇન ફ્લુએ પણ માથું ઉચક્યું. આગથળા ગામના આધેડ ઈસમનું સ્વાઇન ફ્લુની બીમારીથી સારવાર દરમિયાન મોત નિપજતા હરકતમાં આવેલા આરોગ્ય તંત્રએ મૃતકના પરિવારના 25 જેટલા સભ્યોનું પણ કરાવ્યું તબીબી પરીક્ષણ. છાપી લોકેશનની 108 એમ્બ્યુલન્સ વાનની રાતોરાત ઉઠાંતરી થઈ જતા આરોગ્ય અને પોલીસ તંત્રમાં મચી દોડધામ. જોકે ચોરાયેલ એમ્બ્યુલન્સ વાન થરાદના જેતડા નજીકથી બિનવારસી હાલતમાં મળી આવતા હાશકારો. સ્વચ્છતા જાળવણીમાં એવોર્ડ મેળવનાર ડીસા નગરપાલિકાની બેદરકારીના પગલે ભોપાનગર હાઈવે પર ઉભરાતી ઘટના લીધે રોડ પર પડેલો ખાડો જોખમી બનવાની દહેશત. પાલિકાની લાલિયાવાડી સામે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો લાલઘૂમ. ડીસાની જોગકૃપા સોસાયટીમાં નવો મોબાઈલ ટાવર ઊભો કરવા સામે સ્થાનિક રહીશોનો આકરો વિરોધ. માનવજીવન માટે ઘાતકી બનતા રેડિયેશનથી બચવા જોગકૃપા સોસાયટીના રહીશો ટાવરના મામલે લડી લેવાના મૂડમાં. તો અત્યાર સુધીના વીકે ન્યૂઝ. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.